આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, હવામાન નિષ્ણાંત બલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાંત બલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે. કહી શકાય કે 10 થી 14 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને સાથે જ ઉત્તર ભારતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. હવામાન નિષ્ણાંત બલાલ પટેલે આ આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ આવશે તો કેટલાક ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતાઓ કરવામાં આવી છે. જુલાઈ અને ઓગસ્ટમાં નદીઓમાં પૂર આવશે. ગુજરાતમાં સારો વરસાદ પડશે. સાથે જ કહી શકાય કે હવામાન નિષ્ણાંત બલાલ પટેલે આ આગાહી વ્યક્ત કરી છે. તો 10 થી 14 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આવતી તારીખ 10મી થી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી રહેશે અને આરબ સાગરનું ધોળકર પણ ચડી આવશે. પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટો સાથે સાચા પડવાની શક્યતા રહેશે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે. અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું હોવાની શક્યતા રહેશે. 10 થી 14 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 24મી થી 25મી જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. જૂન માસના મધ્ય પછી આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. જી આખરો ચોમાસું લગભગ કોઈ કોઈ ભાગમાં તો 100% જેવું થવાની શક્યતા રહી શકે. અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જી